નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ જેમાં કેટલાક કૂટ પ્રશ્નો કહેતા શાબ્દિક ભાષામાં તમને આપેલી વાક્ય રચનાને તમે સાંકેતિક ભાષામાં એટલે કે ગાણિતિક ભાષામાં એક સમીકરણના રૂપમાં ફેરવતા શીખ્યા છો. આશા રાખું છું કે તમે પણ ઘરે ઘણી બધી પ્રેક્ટિસ કરતા રહેતા હશો. મિત્રો, સમીકરણ બની જાય, સમીકરણ બન્યા બાદ એ સમીકરણના ઉકેલ મેળવવા કેટલીક વિશિષ્ટ પ્રકારની રીતોનો ઉપયોગ થાય છે તે તમે જાણો છો. ચાર પ્રકારની રીતોનો આ પ્રકરણની અંદર ઉલ્લેખ છે. એમાં એક છે આલેખની રીત, બીજી છે આદેશની રીત, ત્રીજી છે લોપની રીત અને ચોથી છે ચોકડી ગુણાકારની રીત. જ્યાં તમને પર્ટિક્યુલર કહી દેવામાં આવ્યું હોય કે આ રીતનો ઉપયોગ કરો, ત્યાં તમે એ જ રીતનો ઉપયોગ કરી શકો છો, બીજી રીતનો ઉપયોગ કરી શકતા નથી. કહેવામાં આવ્યું હોય કે આદેશની રીતનો જ ઉપયોગ કરો તો આદેશની રીતે જ ઉપયોગ થાય, લોપની રીતે કહ્યું હોય તો લોપની રીતનો જ ઉપયોગ થાય, બીજી કોઈ રીતનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો મિત્રો, આજે આપણે એ રીતો પૈકીની એક રીત એટલે કે આદેશની રીતનો આપણે અભ્યાસ કરીશું. ખ્યાલ જ છે મને, તમને રીતનો અભ્યાસ છે જ. પુનરાવર્તન વિસરાઈ ના જાય, ભૂલાઈ ના જાય એટલા માટે. ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો રકમ પર ફોકસ કરે. શું કહેવામાં આવ્યું છે રકમ પર? રકમમાં તમને કહી દેવામાં આવ્યું છે x + y = 5 અને 2x - 3y = 4. રીતનું નામ છે વિદ્યાર્થી મિત્રો આદેશની રીત. આદેશની રીતનો મતલબ શું? તમને આપવામાં આવેલા બે સમીકરણ, બંને સમીકરણો દ્વિચલ સુરેખ સમીકરણો છે. કોઈ એક સમીકરણને, બંનેમાંથી કોઈ પણ ને લઈ શકો, જરૂરી નથી પહેલું સમીકરણ કે બીજું સમીકરણ. આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. પહેલા સમીકરણ અથવા બીજા સમીકરણમાંથી કોઈ પણ એક ચલને, x અથવા y, કોઈ પણ એક ચલને કરતા બનાવો, એટલે કે એનો આદેશ તરીકે ઉપયોગ કરો અને એ મેળવેલા આદેશને બીજા સમીકરણની અંદર એપ્લાય કરો. જોઈએ, સાથે સાથે ગણતા જઈએ એટલે તમને ખ્યાલ પણ આવશે. સમીકરણની અંદર એવું કહી દેવામાં આવ્યું છે x + y = 5. મારે કોઈ પણ એક ચલને કરતા બનાવવો છે, કાં તો x કાં તો y, બંનેમાંથી કોઈ પણ ને બનાવવાની છૂટ છે. ધારો કે હું આ સમીકરણની અંદર y ને કર્તા તરીકે બનાવું છું, તમે x પણ લઈ શકો. તો y ને કર્તા બનાવવાનો મતલબ શું? સમીકરણની ડાબી તરફ માત્ર ને માત્ર y રહેવા દેવું, એ સિવાયનું જે કોઈ વધારાનું પદ હોય એ બધા જ પદને ડાબી બાજુ લઈ જાઓ, જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ. ચાલો, y ને કરતા બનાવો છે, y બરાબર જમણી બાજુ શું છે? 5. મિત્રો યાદ રાખજો, ઘરનો સભ્ય પહેલો, પછી મહેમાન. અહીંયા મહેમાન કોણ છે? આ x જે છે ડાબી તરફ, એ ક્યાં જશે? જમણી તરફ. પોતાનું ઘર બદલી અને બીજાના ઘરમાં જાય છે એટલે આપણે મહેમાન કહીશું. ના, ઓલરેડી એના ઘરમાં જ છે એટલે ઘરનો સભ્ય કહીશું. સમીકરણમાં જ્યારે ફેરબદલી કરો ત્યારે યાદ રાખજો ઘરનો સભ્ય પહેલો, y બરાબર 5, 5 ઘરનો સભ્ય છે. x પોતાનું સ્થાન બદલી ડાબી તરફથી જમણી બાજુ જાય છે, પોતાનું ચિહ્ન બદલશે, પ્લસ હશે તો માઇનસ થશે, માઇનસ હશે તો પ્લસ થશે. શું કર્યું મિત્રો? y ને કરતા બનાવ્યું, y બરાબર 5 માઇનસ x. તો y ને કરતા બનાવ્યું એનો મતલબ શું? આપણે સમીકરણ 1 માંથી y માટેનો આદેશ લીધો. કયો આદેશ લીધો? કે ભાઈ જ્યાં સમીકરણ નંબર 2 માં જ્યાં મને y દેખાય છે તે જગ્યા પર હું 5 - x લખું
એવો મને આદેશ મળ્યો એટલે એને આદેશની રીત તરીકે ઓળખવામાં આવે તો મિત્રો શું લખીશું y = 5 - x આદેશ લેતા હવે આદેશ લેવાનો મતલબ સમજી ગયા y ની કિંમત હવે આ સમીકરણ નંબર બીજું જે છે 2x - 3y = 4 આ બીજા સમીકરણની અંદર જ્યાં તમને y દેખાય છે ત્યાં તમારે 5 - x મૂકવાના છે ચાલો શરૂ કરીએ શું થશે 2x ઓછા 3 જે જગ્યા પર y દેખાય છે ત્યાં 5 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 4 જે જગ્યા પર મને y દેખાયો ત્યાં મેં 5 માઇનસ x લખ્યા આ દૂર આપી દો સાદું સાદું 5 ગુણ્યા 3 15 ઓછા વત્તા ઓછા 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 વત્તા 3 નો x સાથે ગુણાકાર 3x is equal to મિત્રો x એક તરફ અચલ પદ એક તરફ 2x વત્તા 3x is equal to 4 ઓછા 15 બાજુની છે તો કેવા થઈ જશે વત્તા સરવાળો કરો 3x માં 2x ઉમેરાશે કેટલા થશે 5x 15 માં 4 ઉમેરાશે કેટલા થશે 19 કિંમત કોની શોધવી છે મારે x ની x = 19 ના છેદ માં 5 સમીકરણ નો એક ઉકેલ મને પ્રાપ્ત થઈ ગયો એટલે કે હું x ની કિંમત શોધી શક્યો કેટલી કિંમત મળી મને x ની x = 19 ના છેદ માં 5 મિત્રો આપણે બંને ઉકેલ દ્વિચલ બે ચલ છે એટલે આપણે x પણ શોધવાનું છે અને આપણે y પણ શોધવાનું x ની કિંમત મળી ચૂકી છે x = 19 ના છેદ માં 5 હવે y ની કિંમત શોધવા માટે શું કરશું તો y ની કિંમત માટે આપણી પાસે આદેશ છે કયો આદેશ છે મિત્રો y = 5 - x એટલે કે y ની કિંમત 5 માંથી x ની કિંમત બાદ કરો એટલી છે તો શું કરશું આ જે x ની કિંમત છે એને આપણે જે આદેશ લીધો છે તે આદેશ ની અંદર એ કિંમત આપણે મૂકી દઈશું ચાલો મૂકો જો કિંમત શું થશે મિત્રો y = 5 - x y ની કિંમત 5 - x x દેખાય કે 19 ના છેદ માં 5 મૂકી દઈશું 5 - 19 ના છેદ માં 5 લસાઅ 5 ના છેદ માં કશું નથી એટલે આપણે 1 લખી શકીએ અથવા સમજી શકીએ લસાઅ લઈશું ચોકડી ગુણાકાર 5 - 5 કેટલા થશે 25 - 19 - 1 19 છેદ માં 5 એકા 25 માંથી 19 જશે મિત્રો કેટલા રહેશે 6 અને છેદમાં કેટલા છે 5 તો કિંમત કેટલી મળી 6 ના છેદમાં 5 મિત્રો કોઈ પણ દાખલો ગણતા હોય ત્યારે x ની y ની કિંમત મળી જાય પછી નીચેની તરફ જે માંગ્યું છે તે આપો પેલા પ્રશ્ન જેવું છે નાના કર્યા પ્રશ્ન પૂછાતા હતા ઉપર હેડિંગ મારેલું હોય ખાલી જગ્યા પૂરો આપણે શું કામ કરતા હતા આખી આખી ખાલી જગ્યાને પેપરમાંથી ઉતારી લઈએ પછી નીચે જવાબ લખીએ જે જવાબ સાચો આવતો હોય તે આપણો મુખ્ય ઇન્ટેન્સ હોય તો ખાલી જગ્યા પર ખાલી જગ્યાને આપણે ખાલી જ રહેવા દીધી જવાબ તો નીચે લખે હસવાની વાત છે પણ જે માંગ્યું છે તમને શું કહ્યું છે ઉકેલ મેળવો આપેલ સમીકરણનો આદેશની રીતે ઉકેલ મેળવો મિત્રો ઉકેલ તો મેળવી દીધી x ની અને y ની કિંમત તો લઈ લીધી પરંતુ નીચે જવાબના ભાગરૂપે એક લખવાની આદત પર માટે ઉકેલ x y હંમેશા પહેલી કિંમત કોની લખાય x ની પછી કિંમત કોની લખાય y is equal to પહેલા x ની કિંમત 19 ના છેદમાં 5 પછી y ની કિંમત 6 ના છેદમાં 5 મિત્રો આ છેલ્લે જવાબ અવશ્ય લખવાની આદત પાડો બરાબર છે મિત્રો જેટલા પણ દાખલા અહીંયા તમને બોર્ડ ઉપર ગણાવવામાં આવે છે બધા જે બધા દાખલા તમારે મારા વિષયની મારી જુદી બનાવેલી નોટબુકમાં અવશ્ય લખવાના છે અગાઉના લેક્ચરોમાં પણ જેટલા દાખલા તમને ગણાવવામાં આવ્યા છે બધા જ તમારે નોટબુકની અંદર ભૂલ્યા વગર લખવાના છે અને સાથે સાથે હોમવર્કમાં આપેલા દાખલાઓ પણ લખવાના છે અને બીજા વધારાના પ્રેક્ટિસ માટેના જે કોઈ પણ દાખલા તમે ગણતા હો એ દાખલા પણ તમે મારી નોટમાં લખી શકો છો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આદેશની રીતમાં થોડો ઘણો ખ્યાલ આવ્યો છે
આપણે આના જેવા જ બીજા કેટલાક મહાવરાઓના દાખલાઓ પણ આજે આગળ આગળ ગણતા રહીશું. ચાલો તો શરૂઆત કરીએ બીજા નંબરના દાખલા પર. થોડીક ધીમે ધીમે રીત પદ્ધતિઓનો વધારે તમને ખ્યાલ આવે એ પ્રમાણેના દાખલાઓની ગણતરી કરવાનો પ્રયત્ન કરીશું. સાત ઓછા પંદર વાય બરાબર બે આ સમીકરણ નંબર એક છે અને એક્સ વત્તા બી વાય બરાબર ત્રણ સમીકરણ નંબર બે છે. ચાલો શું આપવામાં આવ્યું છે સમીકરણ સાત એક્સ ઓછા પંદર વાય બરાબર બે એક્સ વત્તા બી વાય બરાબર ત્રણ બે સમીકરણ આપ્યા છે. મને એ સૂચના છે આદેશની રીતે ઉકેલ આદેશની રીતે એટલે સૌથી પહેલાં કયું સ્ટેપ કયું ભૂગત્યું હતું કોઈ પણ એક સમીકરણ પહેલાં અથવા બીજા સમીકરણ કોઈ પણ એક સમીકરણમાંથી એક્સ અથવા વાયને કર્તા તરીકે ઉપયોગ કરો. ચાલો પહેલા દાખલામાં આપણે વાયને લીધો તો હવે આપણે કોને પસંદ કરીએ એક્સને પસંદ કરીએ. મારે સાત એક્સ મારે એક્સને કરતા બનાવવો છે મતલબ સાત એક્સ વાળું પદ હું આ બાજુ રાખું છું માઇનસ પંદર વાય વાળું પદ હું જમણી બાજુ કેવા પ્રકારનું બનશે જુઓ છે સાત એક્સ બરાબર બે ઓછા પંદર આ બાજુ જશે કેવા થઈ જશે વત્તા પંદર બાય. મિત્રો આ જે કિંમત મળી એ સાત એક્સ ની મળી મારે કિંમત કોની લેવાની છે એક્સ ની એક્સ નો આદેશ લેવાનો છે. માઇનસ વાળું પદ જમણી બાજુ જાય તો પ્લસ થઈ જાય એમ ગુણાકાર સાથે સંકળાયેલું પદ જ્યારે પોતાનું સ્થાન બદલે ત્યારે કઈ નિશાનીમાં ફેરવાઈ જાય અગાઉ x બરાબર 2 વત્તા 15 વાય સાત ક્યાં નીચે છે કયો આદેશ મળ્યો આપણને x બરાબર 2 વત્તા 15 વાય છેદમાં 7 આદેશ લેતા શું થયું આદેશ લેતા. હવે આદેશ લેવાનો મતલબ શું સમીકરણ નંબર 2 માં જે જગ્યા પર x દેખાય ત્યાં તમારે આ કિંમત લેવાની છે એટલે કે જે આપણે આદેશ લીધો છે તે મૂકવાનો. શું કહે છે આપણું સમીકરણ નંબર બે એક્સ વત્તા બી વાય બરાબર ત્રણ. ચાલો આપણું સમીકરણ છે એક્સ વત્તા બી વાય બરાબર ત્રણ જ્યાં એક્સ દેખાય ત્યાં શું લખવાનું છે કિંમત બે વત્તા પંદર વાય છેદમાં સાત વત્તા બે વાય ઇઝિકલ જે જગ્યા પર મને એક્સ દેખાયો ત્યાં મેં બે વત્તા પંદર વાય આખાના છેદમાં સાત બાકી બીજું બધું એમનું એમ રહેવા દીધું. મિત્રો હવે સાદું રૂપ આપવાનું છે લસા લેવાનો છે. લસા લઈશું એનો મતલબ શું છે આ એક પદના છેદમાં સાત છે આના છેદમાં એક છે અને આના છેદમાં એક છે. જો હું સમછેદી પદ બનાવું કેવું પદ બનાવું સમછેદી એક સરખા છેદવાળું જો પદ બનાવી દઉં તો મને સરવાળો બાદબાકી કરવાની સરળતા રહેશે. શું કરવું પડશે અહીંયા સાત છે અહીંયા નથી તો શું કરવું પડશે અંશ અને છેદ બંને જગ્યા પર શું કરવું પડશે સાત સાત વડે ગુણાકાર કરવો પડશે. તે પ્રમાણે અહીંયા પણ છેદમાં કશું નથી એટલે શું કરવું પડશે અંશ અને છેદ બંને સાથે સાત સાત વડે ગુણાકાર કરવો પડશે. સમજૂતી માટે આખે આખું સ્ટેપ લખું છું ધ્યાનથી જોઈ લઈશું. 2 વત્તા 15 વાય છેદમાં 7 વત્તા 7 ગુણ્યા 2 વાય ના છેદમાં 7 અને 3 ના છેદમાં 7 લખવાની જરૂર નથી ફક્ત સમજ માટે. શું થશે 2 વત્તા 15 વાય વત્તા 7 ગુણ 14 વાય આખા ના છેદમાં 7 બરાબર 3 ના છેદમાં સાત સાત નો સૂત્ર ત્રણ ગુણ્યા સાત સોરી ત્રણ ગુણ્યા સાત સાત સાથે એકવીસ ના છેદ સાત બંને બાજુ છેદ સરખા છે સાત સાત નો શું થઈ જશે. મિત્રો આ ફક્ત સમજૂતી છે આ સ્ટેપ તમારે પરીક્ષામાં કે નોટબુકમાં લખવાની જરૂરિયાત નથી. સમજી લીધું શું કરવાનું છે એક સરળ જ રસ્તો અપનાવવાનો. કેવો રસ્તો અપનાવીશું
અહીંયા છેદમાં 7 છે જે જગ્યા પર નથી ત્યાં સીધે સીધો એનો ગુણાકાર કરી નાખો 2 15 વાય 7 નો 2 વાય સાથે ગુણાકાર 14 વાય બરાબર 7 નો 3 સાથે ગુણાકાર 7 થતી આપો 7 15 વાય 14 વાય બરાબર 21 ધન બે બાજુ જશે તો કેવા થઈ જશે 15 વત્તા 14 કેટલા યસ 29 કેટલા થાય 29 21 માંથી 2 જશે કેટલા રહેશે 19 કિંમત કોની શોધવી છે મિત્રો y y બરાબર 19 ભાગ્યા 14 ચિંતા ન કરો ભલે અપૂર્ણાંકમાં જવાબ મળે જે આવે છે તે જવાબ આપણે લખી શકીએ y ની કિંમત તમને મળી ગઈ હવે તમારે કોની કિંમત શોધવાની બાકી ને x શું કરશો મિત્રો x ની કિંમત શોધવા માટે x ની કિંમત શોધવા માટે જે y ની કિંમત આવી તે કિંમત આપણે આપણા આદેશમાં મૂકીશું ચાલો x બરાબર 2 વત્તા 15 y છેદમાં 7 જે y દેખાય છે ત્યાં તમારે 19 ના છેદમાં 29 મૂકવાના છે 2 15 19 ના છેદમાં 29 આખા ના છેદ થોડુંક સાદું રૂપ આપતા સમય વિદ્યાર્થી મિત્રો કાળજી અવશ્ય રાખો ચાલો 2 અંશ નો અંશ સાથે ગુણાકાર થશે છેદ સાથે નહીં કરો જે 15 ગુણ્યા 19 19 ગુણ્યા 15 કેટલા મળ્યા 285 29 ક્યાં જતા રહેશે છેદમાં જશે ને અંશનો છેદ છેદમાં જાય છેદનો છેદ અંશમાં જાય આખાના છેદમાં જે 29 છે 29 ગુણ્યા 7 આપી દો મિત્રો 7 રૂપ 285 માં 8 ઉમેરો કેટલા થશે 8 ને 5 13 8 ને 5 13 ને 14 2 ને 3 343 છેદમાં 29 ગુણ્યા 7 9 7 63 6 7 2 14 ને 26 200 કોની કિંમત મળી વિદ્યાર્થી મિત્રો આ x 343 ના છેદમાં 273 જોઈ લેજો ગુણાકાર સરવાળા બાદબાકીમાં ભૂલ ન હોય કઈ બાબત તમને શીખવાડી છે અંતિમ છેલ્લે જ્યારે દાખલો પૂર્ણ કરો ત્યારે ઉકેલ લખવાની હંમેશા આદત પાડો ઉકેલ x y is equal to પહેલા કિંમત x ની 343 ના છેદમાં 203 19 ના છેદમાં 39 શું પહેલા પહેલા દાખલાની કમ્પેરિઝનમાં આ દાખલામાં તફાવત શું પડ્યો x ને કરતા બનાવવા જતા આપણને જે x મળ્યો જે કરતા મળ્યો જે આદેશ મળ્યો એ કયા સ્વરૂપમાં મળ્યો જરા અપૂર્ણાંક સ્વરૂપની અંદર આદેશ મળતો હોય તે સમયગાળા સાદુરૂપ આપતા સમયે થોડી કાળજી અને કેલ્ક્યુલેશન પ્રોપર કરી લે એક્સ દેખાય કે 2 વત્તા 15 વાય ના છેદમાં 7 મૂક્યા વત્તા 2 વાય બરાબર 3 મિત્રો યાદ રાખો લસાઅની પદ્ધતિ છે એનો મતલબ એવો થયો કે આના છેદમાં 7 છે આ બંનેના છેદમાં નથી જેના છેદમાં નથી ત્યાં સીધે સીધો ગુણાકાર કરવાનો 7 નો 2 વાય સાથે પણ ગુણાકાર થશે અને 7 નો 3 સાથે પણ ગુણાકાર થશે એટલે કે 7 2 14 અને 7 4 21 અને પછી સરળતાથી તમે ગણતરી કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો ઉતારી લો આ પણ દાખલો નોટબુકની અંદર હજુ પણ વધારે મહાવરા માટે આપણે એક દાખલો વધારે લઈએ જેથી તમને આદેશની રીતનો વધારે સ્પષ્ટીકરણથી ખ્યાલ આવે મિત્રો જેટલા પણ આ ચેપ્ટરની અંદર દાખલા છે એને પ્લસ પોઈન્ટ કયો છે ખ્યાલ છે તમને કોઈ પણ એક રકમ ઉઠાવી
એ રકમ આદેશની રીતે લોભની રીતે અને ચોકડી ગુણાકાર ત્રણે ત્રણ રીતે તમે ઉકેલ મેળવી શકો છો અને ત્રણે ત્રણ રીતે ઉકેલ એક જ સરખો આવશે મતલબ કોઈ એક રકમની મદદથી ત્રણે ત્રણ અલગ અલગ રીતની તમે પ્રેક્ટિસ મહાવરો કરી શકો તમારે શું કરવા માટે દાખલાની ગણતરી કરી આદેશની રીત પછી લોભની રીત પછી ચોકડી ગુણાકારની રીતે એક જ રકમનો ઉપયોગ કરી તમે ત્રણ અલગ અલગ રીતના દાખલા કરી શકો છો ચાલો નવો એક દાખલો પહેલેથી જ જે તમને અપૂર્ણાંક સ્વરૂપે આપેલું મેં ઘણા વિદ્યાર્થીઓ જોયા છે અપૂર્ણાંકની રકમ જુએ ને એટલે ઠંડી લાગી થાય છે આવો દાખલો તો મને આવડે જ નહીં મિત્રો કશું હોતું ત્યારે ગણિત વિષયની અંદર દાખલા ગણવા બેસો ત્યારે રકમ જોઈ ત્યારે ગભરાવવું નહીં પ્રોપર રકમને બરાબર સમજવી અને સમજ્યા પછી એની ગણતરી કરવાની શરૂ કરવી અહીંયાથી પહેલો જ સીધે સીધો આદેશ લેવો મને યોગ્ય લાગતો નથી શું કરીશું પહેલા જે અપૂર્ણાંક સ્વરૂપે રહેલી રકમ છે એ રકમ શું કરી નાખો ટ્રાન્સલેટ સાદા રૂપ આપવાની કોશિશ કરો ચાલો આપણે કરીએ કોશિશ શું કરીશું પહેલો વિચાર કર્યો લસા ચોકડી ગુણાકારની રીતે એનું સાદુરૂપ આપી શકાય શું થશે બોલો જોઈએ ત્રણનો એક્સ સાથે ગુણાકાર ત્રણ એક્સ બેનો બે વાય સાથે ગુણાકાર બે ગુણ્યા બે કેટલા થઈ જશે ચાર છેદ છેદનો છેદ સાથે ગુણાકાર ત્રણ દુ છ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન છ નો કોની સાથે ગુણાકાર થઈ જશે માઇનસ વન સાથે ગુણાકાર થઈ જશે ચાલો શું થશે બોલો ત્રણ એક્સ વત્તા ચાર વાય છ નો માઇનસ એક સાથે ગુણાકાર કેટલો થઈ જશે માઇનસ છ સેમ ટુ સેમ સમીકરણ નંબર બે માટે પણ સાદુરૂપ આપી દો ત્રણ નો એક્સ સાથે ગુણાકાર ત્રણ એક્સ વાય નો એક સાથે ગુણાકાર વાય છેદમાં ત્રણ બરાબર ત્રણ નો કોની સાથે ગુણાકાર થઈ જશે ત્રણ સાથે ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થઈ જશે નવ ત્રણ એક્સ ઓછા વાય બરાબર ત્રણ લાગે મિત્રો બંને સમીકરણો સાદા રૂપમાં આવી ગયા સાદા ફોર્મમાં આવી ગયા આપણું સમીકરણ નંબર એક છે આપણું સમીકરણ નંબર બે છે રકમ આપણે એને સાદુરૂપ આપી દીધું સાદુરૂપ આપીને અને નવા નંબર સમીકરણ નંબર ત્રણ સમીકરણ નંબર ચાર આપવા તો આપી શકાય હવે એક વસ્તુને બરાબર ધ્યાનથી નોટિસ કરો ચાલો જેટલા પણ અગાઉ આપણે દાખલા જોયા બધાની અંદર આપણે પહેલા સમીકરણમાંથી આદેશની ધોરણ બીજા સમીકરણમાં મૂકીએ અહીંયા પણ એવું કરવું હોય તો કરી શકાય હું x ને કરતા પહેલા તો 3x બરાબર ઓછા 6 ઓછા 4y x બરાબર ઓછા 6 ઓછા 4y આખાના છેદમાં 3 આવો આદેશ લઈ શકાય પણ પાછો અપૂર્ણાંક વાળું આવે એટલે આપણી ગણતરી થોડીક અઘરી તો નથી બનતી પણ સાહેબ જ્યારે પટી બને કદાચ એવું બને સમય વધારે લાગે તો આપણી પાસે બીજો ઓપ્શન પણ છે શું કરવા આપણે સમીકરણ નંબર એક માંથી જ આદેશ લો સમીકરણ નંબર બે માંથી પણ તમે આદેશ લઈ શકો છો આ સમીકરણમાં તમે વાય ને કરતા બનાવો અપૂર્ણાંક સિવાયનો સિમ્પલ તમને આદેશ મળશે કે નહીં મળે મળશે મારો તમને કહેવાનો તાત્પર્ય એક જ છે મિત્રો એક જ વસ્તુ મારે તમને સમજાવવાની છે કે આદેશ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી લઈ શકાય એમ જ્યાંથી તમને સરળ લાગતું હોય જે ગણતરી તમને સરળ લાગતી હોય તમે એનો ઉપયોગ કરી શકો છો શું કરીશો વાયને કરતા બનાવીશું વાયને કરતા બનાવીશું એટલે નિશાની સાઈડ માઇનસ નાઇન નવ ત્રણ એક્સ પેલી બાજુ જશે કેવા થઈ જશે આ કિંમત કોની મળી માઇનસ વાય ની મારે કિંમત કોનો આદેશ લેવાનો છે પ્લસ નો તો શું કરીશ બંને પદની નિશાની બદલાઈશ એટલે કે વાય બરાબર ઓછા નવ વત્તા ત્રણ એક્સ અથવા તો સાદી ભાષામાં લખવું હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ માઇનસ આદેશ આપણે આ વખતે સમીકરણ બે માંથી આદેશ લીધો એ આદેશ હવે આપણે ક્યાં ઉપયોગ કરીશું સમીકરણ નંબર એક શું આપ્યું છે આપણને સમીકરણ નંબર એક ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર ઓછા છ
જે સમીકરણ છે સમીકરણની અંદર તમને y જે દેખાય છે ત્યાં તમારે 3x ઓછા 9 લખવાનું છે 3x વત્તા 4 y દેખાય છે શું લખશો 3x ઓછા 9 બરાબર ઓછા 6 શરૂ કરો સાદું ગપવાનું 3x 4 ગુણ્યા 3 12x 9 જોબ 36 is equal to minus 6 ऋण 36 जमणी बाजू 3x વત્તા 12x is equal to ઓછા 6 વત્તા 36 3x માં 12x ઉમેરાશે 15x 36 માંથી 6 જશે 30 કિંમત કોની શોધવી છે x x is equal to 30 ભાગ્યા 15 x બરાબર કેટલા હવે જે x ની કિંમત બે મળી છે એને તમારે મિત્રો ક્યાં મૂકી દેવાની છે જે આપણે આદેશ લીધો છે ત્યાં આદેશમાં શું છે y બરાબર 3x ઓછા 9 y is equal to 3x ઓછા 9 x દેખાય છે કેટલા મૂકવાના છે આપણે 2 ઓછા 9 3 2 6 ઓછા 9 બરાબર માઈનસ 3 તમે જો y ની કિંમત કેટલી મળી માઈનસ 3 અને x ની કિંમત કેટલી મળી 2 વારંવાર આજે રિપીટ કરું છું છેલ્લે ઉકેલ લખવાનું ચૂકતા નહીં શું લખી દેવાનું ઉકેલ x y is equal to x ની કિંમત હંમેશા પહેલી y ની કિંમત હંમેશા પછી તો મિત્રો આ છે આપણી આદેશની આદેશની રીતે તમે ઘણી બધી ગણતરીઓ કરી અને રાખવા કરી શકો છો પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ તો મિત્રો ત્રણેક દાખલાના ઉદાહરણો દ્વારા તમે આદેશની રીત આજે શીખ્યા વધારે તો નહીં પણ બીજા બે ત્રણ દાખલા તમને હોમવર્કમાં આપવા માંગુ છું એ દાખલાઓને પ્રોપર સમજી અને ગણતરી કરજો ખોળોનો રટવો લખવાનું શરૂ કરો આદેશની રીતે જ ઉકેલ મેળવવાનું છે પછી ઈચ્છા થાય તમને આવડતું હોય લોભની રીતે ચોપડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો પણ કમ્પલસરી આદેશની રીતે તો તમારે દાખલા હોમવર્કમાં લખવાના છે 5x minus 8y plus 1 is equal to 0 3x ઓછા 24 ના છેદમાં 5y વત્તા 3 ના છેદમાં 5 is equal to 0 x વત્તા 2y ઓછા 4 બરાબર 0 2x વત્તા 4y ઓછા 12 is equal to 0 નોટ લખ્યું છે ધ્યાન રાખો કયું ધ્યાન રાખો સમીકરણ તપાસી લેવું કદાચ એવું પણ બને a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 ઉકેલ મળે ઉકેલ ના મળે ઉકેલ અનંત મળે ઘણી બધી બાબતો તમે ભણ્યા છો એ બાબતોને ધ્યાન રાખવી અને આ દાખલાની ગણતરી કરવા માટે તમને અગાઉથી જે જીવી દેવામાં આવે છે 3x ઓછા 5y ઓછા 4 બરાબર 0 9x is equal to 2y plus 7 મિત્રો કેટલા સરળ દાખલા તમને આપવામાં આવ્યા છે સતત ગણિત છે ગણતા રહેજો ગણિત તમને ગણતું રહેશે તમે ગણિતની ખબર અંતર ગણતા રહેશો ગણિત તમારી ખબર અંતર ગણતા રહેશે અને આ પ્રમાણે તમારો ગણિત પ્રત્યેનો નાતો વધારે મજબૂત બનશે મિત્રો સતત ઘરે ગણતા રહેજો થેન્ક યુ સો મચ